જય શ્રી કૃષ્ણ, જય ગણેશ. ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ રાશિ ભવિષ્યમાં આપ સૌનું સ્વાગત છે. હું છું નુપુર દાણી. મિત્રો, રાશિ ભવિષ્ય એક એવો કાર્યક્રમ છે કે જ્યાં આપને મળશે આપની મૂંઝવણના તમામ પ્રશ્નોના જવાબ. આ ઉપરાંત 12 રાશિનું રાશિફળ તેમજ સચોટ ભવિષ્ય કથન તો ખરું જ. આજનો દિવસ આપના માટે એકદમ ખાસ બની જશે, કારણ કે આજે આપને જણાવવાના છીએ કેટલીક મહત્વની વાતો. મિત્રો, દરેક વ્યક્તિને જીવનના ગમે તે તબક્કે ક્યારેક ને ક્યારેક સ્વપ્ન તો આવતા જ હોય છે, અને દરેક સ્વપ્નની પાછળ કંઈક ને કંઈક સંકેત પણ રહેલો હોય છે. પરંતુ ઘણી વખત આપણે સાંભળ્યું હોય છે કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ, આજે તો મને બહુ જ ડરાવનું સપનું આવ્યું, બિહામણું સપનું આવ્યું. અને આવા પ્રકારના સ્વપ્ન જ્યારે આવે ત્યારે લોકો ખૂબ જ ડરી જતા હોય છે. તો આવા પ્રકારના બિહામણા અને ડરાવના સ્વપ્નના નિવારણ માટે શું કરવું જોઈએ, એ જ આપણો આજનો ચર્ચાનો મુખ્ય વિષય છે. આ વિષય પર વાતચીત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદીજી. તેમનું સ્વાગત કરીએ. અમિતજી, જય ગણેશ. આજે તો જય ગણેશ કહેવું જ જોઈએ, આજે ગણેશ ચતુર્થી છે. અને ખાસ કરીને આજના પવિત્ર દિવસે આપણો ચર્ચાનો વિષય એ છે કે ઘણી વખત દર્શક મિત્રોને ખૂબ જ ડરાવના બિહામણા સ્વપ્ન આવતા હોય છે. તો આ પ્રકારના જ્યારે સ્વપ્ન આવે ત્યારે દર્શકો ડરી જતા હોય છે, તેના નિવારણ માટે શું કરવું જોઈએ? દર્શક મિત્રો, જય ગજાનન, જય શ્રી કૃષ્ણ. ઘણા વ્યક્તિઓ જ્યારે અમારી પાસે આવે ત્યારે મને વાત કરતા હોય છે કે રાત્રે ઊંઘમાં અમને ડરામના સપના આવે છે, કોઈકને સાપ દેખાય, કોઈકને જુદી જુદી આકૃતિ દેખાય. સૌ પ્રથમ તો દર્શક મિત્રો, આપણો એપ્રોચ જે છે, આપણો મૂળ અભિગમ છે આ કાર્યક્રમનો, એ છે ભય મુક્ત જીવન. કૃપા કરીને ડરશો નહીં. જે કઈ ઉપાય કરવાના હોય તે ઉપાય ભય મુક્ત થઈને કરજો તો ખૂબ જ સુંદર ફળ પ્રાપ્ત થશે. આજે આ અનુસંધાનમાં જ હું વાત કરવાનો છું. રાત્રે ઊંઘમાં બિહામણા સ્વપ્ન આવતા હોય તો શું કરવું? રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસાનો એક પાઠ કરજો. પંચમુખી રુદ્રાક્ષનો મણકો પોતાના ઓશિકા નીચે રાખજો. એટલે આપ જ્યારે સૂઈ જતા હોય તે ઓશિકા નીચે આપે રુદ્રાક્ષનો મણકો રાખજો. જો ઓશિકું ન રાખતા હોય તો આપ આપના ગાદલા નીચે એ પંચમુખી રુદ્રાક્ષનો મણકો રાખી શકો છો. સૂર્યાસ્ત પહેલા આપ ભોજન લઈ લેજો, સાથે સાથે સૂતા સમય પહેલા રાત્રે દૂધમાં થોડું કેસર ભેળવી એ દૂધનું પાન કરજો. વળી આપના સુવાના ઓરડામાં શંખ ચક્ર ગદા સહિત શ્રી વિષ્ણુ ભગવાનનો ફોટો આપ પ્રસ્થાપિત કરજો. આટલા ઉપાય કરશો તો આપને જે ઊંઘમાં બિહામણા સ્વપ્ન આવે છે તે નહીં આવે, અને આ ખૂબ શાંતિથી રાત્રિની ઊંઘ લઈ શકશો. જી બિલકુલ, આપણે ખૂબ સરસ વાત કરી. અને ઘણા દર્શક મિત્રોને જો આ ઉપાય નથી ખ્યાલ તો પણ નાનપણથી જ મા બાપ પોતાના બાળકોને કહેતા હોય છે કે ભાઈ બીક લાગે છે તો હનુમાન દાદાનો હનુમાન ચાલીસાનો પાઠ ચોક્કસથી કરી લેજે. ઠીક છે, તો આ સાથે જ આજનું પંચાંગ શું કહે છે? દર્શક મિત્રો, આજે 13 સપ્ટેમ્બર 2018 અને ગુરુવાર છે. ભાદરવા સુદ ચોથ છે. ચંદ્ર નક્ષત્ર સ્વાતિ યોગ ઇન્દ્ર ચંદ્ર તુલા રાશિમાં ભ્રમણ કરે છે, અને તુલા રાશિના મૂળાક્ષરો છે ર અને ત. જી બિલકુલ, આ સાથે જ આપણો આજનો જે દિવસ છે ગણેશ ચતુર્થી છે, ખૂબ જ શુભ દિવસ છે. અને ખાસ કરીને પર્યુષણનો પણ આજે છેલ્લો દિવસ છે, તો આજનો દિન વિશેષ મહિમા શું છે? દર્શક મિત્રો, આજે જો દિવસમાં કેટલો સુંદર મજાનો સુમેળ રચાયો છે. સૌ પ્રથમ તો આજે ગુરુવાર છે. ચંદ્ર, શુક્ર અને ગુરુ આ ત્રણ શુભ ગ્રહનો આજે સુંદર મજાનો આકાશમાં સુમેળ પર રચાયો છે. સાથે સાથે આજે ભાદરવા સુદ શ્રી ગણેશજીનો આજે મહાપર્વનો પ્રારંભ થાય છે. ગણેશ ઉપાસનાનો પ્રારંભ છે. વિઘ્ન રાજમ છે, સિદ્ધિ અને બુદ્ધિના દાતા છે. ગણેશ ચતુર્થી છે. સાથે સાથે આજે પર્યુષણ પર્વનો આજે એ પર્વ સંપન્ન થાય છે. એટલે સૌ પ્રથમ સૌ દર્શક મિત્રોને મિચ્છામી દુક્કડમ. આ મિચ્છામી દુક્કડમનો ખૂબ સુંદર મજાનો અર્થ છે. મને તો એમ લાગે છે કે આ મિચ્છામી દુક્કડમ શબ્દ રોજ બોલવો જોઈએ. મિચ્છામી દુક્કડમ એટલે મારી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. સાથે સાથે બીજી એક ઉપાય, આજે ગણેશજીનો ખિસ્સામાં ફોટો આપ અવશ્ય રાખજો. જો ન રાખતા હોય તો રાખજો, અને રાખતા હોય તો ખૂબ સારી વાત છે. આજે ગુરુવાર છે. શ્રી સૂક્તનો આજે આપ પાઠ અવશ્ય કરી શકો. સાથે સાથે ઘરમાં જો દક્ષિણાવર્તી શંખ હોય તો તેનું પણ આપ આજે પૂજન કરજો. જી બિલકુલ, એટલે આજે ત્રિવેણી સંગમ કહી શકાય છે. ગુરુવાર પણ છે જે સ્વયંભૂ એક ખૂબ જ શુભ દિવસ છે. આ સાથે ગણેશ ચતુર્થી અને પર્યુષણનો પછીલો દિવસ છે. આ સાથે જ દર્શક મિત્રો આજે આપણી સાથે જોડાવાનું શરૂ થઈ ગયું છે. હેલો. હેલો જી, આપનું નામ? કૃષ્ણાબેન. બાબાની જન્મ તારીખ છે 22 મે 2003. સમય? 5:55. સવારે કે સાંજે? સવારમાં વહેલા. જી. અને સ્થળ? આણંદ. શું સવાલ છે આપનો?
એનો ભવિષ્ય અંગે સવાલ છે, કેવું રહેશે અને ભણવાનું ઈચ્છા એની બહુ છે તો ભણવામાં કોઈ વિઘ્ન તો નહીં આવે તકલીફ? ભણતર અને ભવિષ્ય વિશે સવાલ જણાવી દઈએ. ભણતર અને ભવિષ્ય વિશે આપનો સવાલ જે છે બેન, આપના સંતાનના અનુસંધાનમાં વૃષભ લગ્ન છે. વૃષભ લગ્નનો સ્વામી 12મા સ્થાનમાં છે, સાથે સાથે અભ્યાસના સ્થાનનો સ્વામી પણ તેની સાથે યુતિ બનાવે છે. કુલ મળીને હું એમ કહી શકું કે આપનું સંતાન સારું ભણી શકે છે, સારો અભ્યાસ પ્રાપ્ત કરી શકે છે, ચિંતાનું કોઈ કારણ નથી. સાથે સાથે ચંદ્ર અને મંગળની જે યુતિ છે એની ઉપર ગુરુદેવની દ્રષ્ટિ છે. એક વાત આપને જણાવી દઉં, આપનો દીકરો ધનના અનુસંધાનમાં ઘણું સુખ પ્રાપ્ત કરવાનો છે, આ પહેલી વાત. બીજી વાત, એ પોતે વિદેશ પણ જઈ શકે છે, એટલે ભવિષ્યના અનુસંધાનમાં આપ નિશ્ચિંત રહો. આપને એક ઉપાય પણ આપું છું, નિત્ય પ્રત્યે આપે એક મંત્રની માળા કરવાની રહેશે, એટલે કે આપના સંતાને 2003માં જન્મ છે, સારી કુંડળી છે, એ અવશ્ય આપનું માનશે. પ્રિયમ ગોકુલી કાશ્યામમ રૂપેણામ પ્રતિમમ બુદ્ધમ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ તમ બુદ્ધમ પ્રણમામ્યહમ, આ મંત્રની એક માળા કરે, મનોરથ અવશ્ય સિદ્ધ થશે. જી બિલકુલ. આ સાથે જ અનેક દર્શક મિત્ર અમદાવાદથી હિનાબેન આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો હલો હલો. જી હિનાબેન, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારી જન્મ તારીખ 22/12/1993. સમય? સમય છે રાત્રે 1:50. અને સ્થળ? જવાબ હકારમાં આવે છે, એટલે જી હા, આપને સરકારી નોકરી પ્રાપ્ત થવાના આપની જન્મકુંડળીમાં યોગ પણ છે. સાથે સાથે આપને એક ઉપાય પણ આપું છું, શનિથી ચંદ્રથી 12મે શનિ પણ છે, એટલે એક ઉપાય આપને આપું છું, આપે નિત્ય પ્રત્યે હનુમાન ચાલીસાનો પાઠ કરવો, સાથે સાથે ઓમ હમ હનુમતે નમઃ આ મંત્રની એક માળા આપ અવશ્ય કરજો. બેન, આપનો જે મનોરથ છે એ સિદ્ધ થશે. જી બિલકુલ. આ સાથે જ અનેક દર્શક મિત્ર સુરતથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો હલો. જી, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હલો, આ મારા દેયર માટે છે 11/10/2000. સમય? સવારે 5:45. સ્થળ? અમદાવાદ. શું પ્રશ્ન છે આપનો? એને આગળનું ભવિષ્ય અને આ કેમિકલ એન્જિનિયરનું ભણતરમાં કેવું યોગ થશે? બિલકુલ બિલકુલ, ભણતર અને ભવિષ્ય વિશે આપનો સવાલ જણાવી દઈએ. જી, પોતે કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે, તો એ અનુસંધાનમાં આપને જણાવો કે અભ્યાસ ખૂબ સારી રીતે પ્રાપ્ત કરશે, ચિંતાનું કોઈ કારણ નથી. વચ્ચે જો થોડાક મહિના મોડા જાય, સંઘર્ષવાળા જાય, તો પણ મનોબળ મક્કમ રાખી અને આપે આપનો અભ્યાસ સંપન્ન કરવાનો છે. સાથે સાથે ગુરુ અને શનિની યુતિ છે, જે એક પ્રકારે ગહન વિચારવાળો છે, અને એમ કહેવાય કે વૈજ્ઞાનિક બુદ્ધિ જેવો યોગ પણ આપે છે. બુધ અને શુક્રની સુંદર મજાની યુતિ છે, ચિંતાનું કોઈ કારણ નથી, ભવિષ્ય સુરક્ષિત છે. એક ટૂંકો મંત્ર આપું છું, એની માળા આપ અવશ્ય કરજો, ઓમ શમ શનિશ્ચરાય નમઃ, આપને અભ્યાસમાં ખુદ મદદરૂપ પુરવાર થશે. જી બિલકુલ. દર્શક મિત્રો આવી રીતે આપણી સાથે આગળ સતત જોડાતા રહેશે અને એમના પ્રશ્નોનું નિરાકરણ આવતું રહેશે. પણ હાલ જે રાશિફળ છે તેમાં પ્રથમ 3 રાશિ છે, મેષ, વૃષભ અને મિથુન. આ જાતકોનો દિવસ કેવો છે? મેષ રાશિના જાતકો, આજે આનંદ પ્રમોદમાં આપનો દિવસ વીતે, સાથે સાથે કલાના ક્ષેત્રે જે જાતકો જોડાયેલા છે તેમના માટે આજે સાનુકૂળતા, એટલે જે એક્ટર છે એક્ટ્રેસ છે, સાથે સાથે ડિઝાઇનિંગ ક્ષેત્રે જોડાયેલા છે, કોઈ પણ રીતે રચનાત્મક ફિલ્ડમાં જે જોડાયા છે તેમના માટે આજે સાનુકૂળ દિવસ છે. પત્ની જો વ્યવસાયિક હોય તો તેના દ્વારા આવક થાય. વળી જે જાતકો કમિશનનો વેપાર કરે છે, કમિશનનો જે કારોબાર કરે છે, તે જાતકો માટે પણ આજે સાનુકૂળ દિવસ છે. વૃષભ રાશિના જાતકો, વ્યવસાયના સંદર્ભમાં આજે આપને શુભ સમાચાર પ્રાપ્ત થાય. મુસાફરીના યોગ પણ છે, ખાસ કરીને ધાર્મિક મુસાફરીના યોગ. કેટરિંગના વ્યવસાય સાથે જે જાતકો જોડાયેલા છે તેમના માટે આજે વિશેષ સાનુકૂળતા રહે. વળી સંધ્યા સમયે થોડો ઉશ્કેરાટ વ્યાપી જાય, એટલે આપે સંધ્યા સમય સંયમપૂર્ણ વિતાવવાનો રહેશે. મિથુન રાશિના જાતકો, યુવા મિત્રોનો પ્રેમ સંબંધ આજે મજબૂત થાય, એટલે યુવા મિત્રો પ્રેમી પંખેડા માટે આજે સાનુકૂળ દિવસ છે. લગ્નવાંછુ યુવક યુવતીઓ માટે વિવિશાળની વાત આવે. સાથે સાથે જે જાતકો વયસ્ક જાતકો છે
તે જો બ્લડ પ્રેશરથી પીડાતા હોય તો તેમણે આજે વિશેષ સાવધાની રાખવાની રહેશે. વળી પરિવારમાં થોડું વૈમનસ્ય સર્જાઈ શકે છે, માટે પરિવારમાં આજે આપે સંયમપૂર્ણ વ્યવહાર કરવાનો રહેશે. જી બિલકુલ. આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર અમદાવાદથી કુણાલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો. હલો. જી કુણાલજી, આપને જેમના વિશે સવાલ પૂછ્યો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા હા સર. મેડમ, મારા વિશે પૂછવાનું છે. જી, જન્મ તારીખ. હલો. 3/7/1989. સમય 7 વાગે સવારે. સ્થળ અમદાવાદ. શું સવાલ છે આપનો? મેડમ, નોકરી અને વ્યવસાય માટે. જી બિલકુલ, નોકરી વ્યવસાય વિશે આપનો સવાલ જણાવી દઈએ. નોકરીના અનુસંધાનમાં આપનો પ્રશ્ન છે. શનિદેવની મહાદશા ચાલે છે. શનિદેવ અત્યારે શનિ ઉપરથી શનિ આપની જન્મકુંડળીમાં પસાર થઈ રહ્યા છે. જન્મકુંડળીના અનુસંધાનમાં આપને એક વ્યવહારિક ઉપાય આપું છું. નોકરીના સંદર્ભમાં આપને આપના કાર્યક્ષેત્રે ક્યાંક ને ક્યાંક તકલીફોનો સામનો અવશ્ય કરવો પડે. આ તમે લઈને જન્મ્યા છો એટલે આપણે જન્મકુંડળીના અનુસંધાનમાં થોડોક આપણામાં બદલાવ કરવાનો. એ બદલાવ એ છે કે તમારે હકારાત્મક પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે પ્રયત્ન કરવાનો, સાથે સાથે ગમે તેટલી નકારાત્મકતા આવે તો પણ તમારે એની સારી બાજુ વિચારવાની. આ એક વ્યવહારિક ઉપાય છે આપની જન્મકુંડળીના અનુસંધાનમાં. સાથે સાથે આપને એક મંત્ર પણ આપું છું. નિત્ય પ્રત્યે આપે હનુમાનજીની ઉપાસના અવશ્ય કરવી. ઓમ હમ હનુમતે નમઃ આ એક મંત્રની માળા આપે અવશ્ય કરવી. સાથે સાથે શનિદેવને આપે તલનું તેલ અને એની અંદર અડદ નાખી શનિદેવને અર્પણ કરવું. આટલો કરશો તો આપને ખૂબ જ સાનુકૂળતા આપની નોકરીના અનુસંધાનમાં પ્રાપ્ત થશે. જી બિલકુલ. આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર કેશોદથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો. હલો. જી, આપનું નામ? ગિરીશ. જી ગિરીશજી, જેમના વિશે સવાલ પૂછ્યો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 30/7/1974. સમય? સમય 3:15. સ્થળ? 3:15 બપોરે કે રાત્રે? 3:15 બપોરે. અને સ્થળ? સ્થળ વેરાવળ, ગીર સોમનાથ. જી, શું પ્રશ્ન છે આપનો? મે જ્યોતિષને પૂછ્યું હતું તો મારો જન્મ મૂળ નક્ષત્રમાં છે. જી. તો તમારી કોઈ પ્રગતિ ના થાય એમ. જી, એ માટે પૂછવાનું. જી જી જી, એ વિશે આપને ચોક્કસ જણાવી દઈએ. સૌપ્રથમ તો જેમ આજે કાર્યક્રમમાં મેં અનાયાસે જ વાત કરી કે ભય મુક્ત થઈ જાઓ. આ કાર્યક્રમનો મૂળ હેતુ જ છે દર્શકોને ભય મુક્ત કરવાનો. એટલે મારા ભાઈ, તમે મગજમાંથી આ વાત તો કાઢીને ફેંકી દો કે તમારી કોઈ દિવસ પ્રગતિ નહીં થાય. કુંડળી તો હું પછી જોઉં છું, પણ સૌ પહેલાં તમે એ વાત માની લો કે તમારી પ્રગતિ થશે. હવે આવીએ કુંડળી પર. તમારી જન્મકુંડળીના અભ્યાસ કરતા મને અહીંયા જણાય છે, હવે જે બોલું છું એ તમે બરોબર ધ્યાનથી સાંભળજો. લગ્નેશ પોતે એટલે કે વ્યક્તિ પોતે એક ખૂબ જ સુંદર મજાના સ્થાનમાં છે. એક એવું સ્થાન છે કે જેને કુળદીપક યોગ પણ કહેવામાં આવે છે. આ પહેલી વાત. લગ્નેશ ઉપર શુભગ્રહની દ્રષ્ટિ છે, એ મંગળદેવ ઉપર શુભગ્રહની દ્રષ્ટિ છે, એટલે ચિંતાનું કોઈ કારણ નથી. હવે એમણે વાત કરી છે કે ચંદ્રનું મૂળ નક્ષત્ર, એ વાત સાચી છે. ચંદ્રનું નક્ષત્ર આપની જન્મકુંડળીમાં મૂળ છે અને એનો સ્વામી કેતુ છે. પણ આપે ગભરાવાની કોઈ જરૂર નથી. આપને એક ઉપાય આપું છું. ગણેશજીનું મહાપર્વ ચાલી રહ્યું છે. ઓમ ગમ ગણપતેય નમઃ આ મંત્રની એક માળા આપ અવશ્ય કરજો. આપને સાનુકૂળતા પ્રાપ્ત થશે. સાથે સાથે દર મંગળવારે ગણેશજીને દુર્વા ચડાવજો. આ બે ઉપાય કરવાથી આપના માટે ખૂબ જ સરળતાનું નિર્માણ થશે. અને બીજી એક વાત, આપની જન્મકુંડળીનું બળ ઘણું સારું છે, ચિંતાનું કોઈ કારણ નથી. જી બિલકુલ. આપે શરૂઆતમાં જણાવ્યું કે ડર મુક્ત થવું જોઈએ, અને ખાસ જ્યારે બીજું કોઈ આ પ્રકારનું નિવેદન આપે છે ત્યારે લોકો ડરી જતા હોય છે. ઠીક છે, આ સાથે જ આગળ આપણે દર્શક મિત્રો સાથે આગળ આવી રીતે વાતચીત કરીશું. પણ હાલ હવે આગળની જે 3 રાશિ છે એ જાતકોનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિના જાતકો, આજે ઘરના સજાવટ પાછળ આપને થોડો ખર્ચ થાય, માનપાન મળે અને દિવસ આજે આનંદમાં વીતે. સર્વ તરફથી આપ આજે સન્માન પણ પ્રાપ્ત કરી શકો છો. નોકરીમાં આજે આપ દિલ દઈને કામ કરો. સાથે સાથે આપનું પ્રફુલ્લિત મન આપને શુભ સમાચાર અપાવવામાં મદદરૂપ પણ થાય. સિંહ રાશિના જાતકો, આજે નોકરી બદલાઈ પણ શકે છે, કાર્યમાં પરિવર્તન પણ આવી શકે છે. વળી રાજનીતિ સાથે જે જાતકો જોડાયેલા છે તેમના માટે આજે સાનુકૂળ પરિસ્થિતિનું રચના થશે. જૂના મિત્રો એમની સાથે આપની મુલાકાત થાય અને તે લાભમાં પણ પરિવર્તિત થાય.
આજે રેસ્ટોરન્ટમાં જમવા જવાનું પણ મિત્રો સાથે થઈ શકે છે. કન્યા રાશિના જાતકો, પરિવારમાં આજે ઉત્સાહનું વાતાવરણ રચાય, ધર્મ કાર્યમાં આજે વિશેષ પ્રવૃત્ત રહેવાય. મિત્રો, પરિવાર સાથે આજે ઉજવણીનો અવસર આવે, સાથે સાથે આજે ગણેશજીનું જે મહાપર્વ છે ગણેશ ચતુર્થી, એનમાં આપ આનંદ અને ઉલ્લાસથી ભાગ લો. જી બિલકુલ, આ સાથે જ અનેક દર્શક મિત્ર અમરેલીથી આપની સાથે જોડાઈ રહ્યા છે. હેલો, હેલો જી, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. જન્મ તારીખ 23/8/2004. ફરી વખત જન્મ તારીખ જણાવશો. 23/8/2004. સમય? સમય રાત્રિના 1:35. અને સ્થળ? સ્થળ ગોંડલ. જી, શું પ્રશ્ન છે આપનો? ચિંતાનું કોઈ કારણ નથી. કોલેજ કાળનો જે અભ્યાસક્રમ છે તેમાં ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થાય, એટલે સૌ પ્રથમ તો એક વાત કે આ દીકરો ભણશે સારું. જન્મકુંડળીના અનુસંધાનમાં બીજી એક વાત કરી દઉં, આ જન્મકુંડળીમાં ચંદ્ર અને કેતુની યુતિ છે. ચિંતા કરવાની જરૂર નથી, ગભરાવાનું નથી, પણ જન્મકુંડળીના અનુસંધાનમાં આપને વ્યવહારિક સૂચન કરું છું. ચંદ્ર અને કેતુની યુતિ છે એટલે આવા જાતકો ગહન વિચારમાં પોતે ગરકાવ થઈ જાય. નિત્ય પ્રત્યે આ જાતકે સવારે 10 મિનિટ અથવા 20 મિનિટ કસરત અવશ્ય કરવી, સવારે વહેલા ઉઠીને, સાથે સાથે સવારે ઓમ ગમ ગણપતેય નમઃ આ મંત્રની એક માળા પણ અવશ્ય કરવી, સફળતા પ્રાપ્ત થશે. જી બિલકુલ, આવી રીતે આપણે દર્શક મિત્રો સાથે આગળ જોડાઈશું. પણ હવે આગળની જે 3 રાશિ છે એ જાતકનું રાશિફળ શું છે? તુલા રાશિના જાતકો, આપના માટે આજે વિશેષ દિવસ રહે. સુખ, વૈભવ અને આનંદનો આપના જીવનમાં સંગમ રચાય. નવું વાહન ખરીદવાનો પણ આજે યોગ બેસે છે. નવી જગ્યાએ મકાન લેવાના પણ યોગ છે, એટલે કુલ મળીને આપના માટે આ શુભ દિવસ પુરવાર થાય. વૃશ્ચિક રાશિના જાતકો, વિદેશ યાત્રાના પણ યોગ છે, એટલે જે જાતકો વિદેશ જવા માટે ઈચ્છુક હોય તેમણે આજે સક્રિય થવું. વળી જેને કહેવાય કે રોયલ ટ્રીપ, એવું પણ નિર્માણ થઈ શકે. આપ ખૂબ જ સુખ સગવડ સાથે મુસાફરીએ જાઓ. મેનેજમેન્ટ સાથે જે જાતકો જોડાયેલા છે તેમના માટે આજે સાનુકૂળ પરિસ્થિતિની રચના થાય. વળી શિક્ષણના વ્યવસાય સાથે જે જાતકો જોડાયેલા છે તેમના માટે પણ આજે સાનુકૂળ દિવસ રહે. ધનરાશિના જાતકો, આજે આપનું આરોગ્ય બળવાન રહે, શરીરમાં ખૂબ જ સારી સ્ફૂર્તિ આપને જણાય. ભાષા થોડી તીખી બને એટલે ભાષામાં થોડી મીઠાશ આજે ઉમેરજો, ભાષામાં સંયમ રાખજો. આપની મિત્રોથી આજે લાભ થઈ શકે છે. મોટા ભાઈ બહેનથી આજે ભેટ સોગાદ પણ આજે આપને પ્રાપ્ત થાય. જી બિલકુલ, આ સાથે જ અનેક દર્શક મિત્રો આપણી સાથે અમદાવાદથી જોડાઈ રહ્યા છે. હેલો, આપના ભાઈના લગ્ન વિશે આપનો સવાલ જણાવી દઈએ. આપે આપના ભાઈના લગ્નના અનુસંધાનમાં, વ્યવસ્થાના અનુસંધાનમાં જે પ્રશ્ન પૂછ્યો છે, લગ્નેશ પોતે મંગળ અને શુક્ર સાથે યુતિ બનાવે છે, સાથે સાથે સપ્તમ સ્થાનનો સ્વામી શુક્રદેવ એ પોતે અત્યારે સ્વગૃહી છે, એટલે શુક્રદેવ જ્યારે રાશિ પરિવર્તન કરશે એટલે કે જાન્યુઆરી મહિના પછી આ જન્મકુંડળીમાં ખૂબ જ સુંદર મજાના વેવિશાળના યોગ છે. ચિંતાનું કોઈ કારણ નથી. મંગળદેવની દશા પણ ચાલી રહી છે. એક ઉપાય આપને આપું છું, આપે નિત્ય પ્રત્યે ગણેશજીની ઉપાસના અવશ્ય કરવી. ગણેશજીનું યંત્ર આપે આપના ખિસ્સામાં રાખો અને નિત્ય પ્રત્યે ગણેશજીને લાલ ગુલાબનું પુષ્પ અર્પણ કરવું. આટલા ઉપાય કરશો તો આપના માટે ખૂબ જ સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે. જી બિલકુલ, આવી રીતે આગળ આપણે દર્શક મિત્રો સાથે વાતચીત કરીશું. પણ હવે જે બાકીની 3 રાશિ છે એ જાતકોનું રાશિફળ શું છે? કર્ક રાશિના જાતકો, પ્રતિપક્ષ આજે આપને કાર્યમાં સહકાર આપે. ભાગીદારી પેઢીનો વિકાસ માર્ગ આજે મોકળો બને. વિવિશાળની વાતો ચાલતી હોય તેમના માટે હકારમાં જવાબ આવી શકે છે, એટલે કે જો કોઈની વાતો ચાલતી હોય અને જવાબની અપેક્ષા હોય તો શક્ય છે કે આજે આ વેવિશાળ પાકું થઈ જાય. વળી ગુહ્ય બીમારીથી આજે આપે વિશેષ સાવધાન રહેવું. એ બીમારીથી જો કોઈ આપ પીડાતા હો તો આજે ડાક્ટરી સલાહ અવશ્ય લેજો. કુંભ રાશિ, માતા દ્વારા આજે લાડ અને પ્રેમ આજે આપને પ્રાપ્ત થાય. પોતાની જ્ઞાતિથી
તદ્દન ભિન્ન જ્ઞાતિના વ્યક્તિઓ સાથે આપનો આજે વિશેષ પરિચય પણ કહેવાય. નોકરીમાં થોડો અસંતોષ રહે પણ સંયમ રાખવો. વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસથી ભટકી શકે છે, એટલે વિદ્યાર્થી મિત્રોએ આજે પૂર્ણ એકાગ્રતાથી પોતાના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું. મીન રાશિના જાતકો, આજે જૂનું ધન આપને પ્રાપ્ત થાય. સાસરી પક્ષમાં આનંદ અને ઉત્સવનું વાતાવરણ પણ રચાય. નોકરીમાં યશ અને પ્રાપ્તિ આપને મળે. કોઈ ખાનગી વાતોમાં આપને આજે ખૂબ જ રસ જાગે. સાથે સાથે પેટની બીમારીથી આજે આપે અવશ્ય સાચવો. જી બિલકુલ, આ સાથે જ ફરીવાર એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હેલો જી, આપનું નામ? કાજલબેન. જી કાજલબેન, જેમના વિશે સવાલ પૂછ્યો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારે મારા વિશે જ સવાલ પૂછ્યો છે. મારી જન્મ તારીખ છે 16/3/97. સમય? 4:30. સવારે કે સાંજે? સવારે. સ્થળ? સ્થળ જસાપર, જામનગર. જી, શું સવાલ છે આપનો? મારે મારા લગ્ન જીવન વિશે સવાલ પૂછવાનું છે. જી જી જી, લગ્ન જીવન વિશે આપને સમસ્યા છે? મારા લગ્ન થઈ ગયા છે પણ તેમાં થોડોક વાદ વિવાદ ચાલે છે. જી જી જી, બિલકુલ જણાવી દઈએ. જી, લગ્નના અનુસંધાનમાં આપનો જે પ્રશ્ન છે, આ જન્મ કુંડળીમાં આ પ્રકારના યોગ બરોબર ગોઠવાયેલા છે પણ આપે થોડી ધીરજ રાખવાની રહેશે. 2019ના અંત સુધી આ વિવાદ ચાલ્યા કરે. આપને એક ઉપાય પણ આપું છું. નિત્ય પ્રત્યે આપે શનિદેવની ઉપાસના અવશ્ય કરવી. શનિ ચાલીસાનો પાઠ શનિવારે કરવો. સાથે સાથે ગળામાં આપે એક મોતીની માળા ધારણ કરી રાખવી. ખૂબ મોંઘી નહીં, આપે આપની શક્તિ અનુસાર એ મોતીની માળા આપે આપના ગળામાં ધારણ કરવી અને એ જ મોતીની માળાથી ઓમ શ્રી ચંદ્રાય નમઃ આ મંત્રનો એક માળા આપે અવશ્ય કરવું અને એ મોતીની માળા આપે પાછી ગળામાં પહેરી લેવી. આ બે ઉપાય આપ કરજો, આપના માટે સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે. ધીમે ધીમે આ પરિસ્થિતિ હળવી બનતી જશે. પણ આ કુંડળીના અનુસંધાનમાં આપને એક વ્યવહારિક ઉપાય પણ આપું છું. આપે ખૂબ જ મન મજબૂત રાખવાનું રહેશે. રોજ સવારે 5-10 મિનિટ ધ્યાન અવશ્ય કરજો. જી બિલકુલ, અને આ સાથે જ આપણે દર્શક મિત્રોને દરરોજ અલગ અલગ વિષય પર જીવન સંદેશ આપીએ છીએ, તો આજનો જે જીવન સંદેશ છે ખૂબ જ ટૂંકમાં જણાવશો. દર્શક મિત્રો, સારા પુસ્તકો વાંચવાની ટેવ આપે અવશ્ય રાખવી પડશે. એવું કહેવાય છે કે એક સારું પુસ્તક એ 100 શ્રેષ્ઠ અને જ્ઞાની મિત્રોની ગરજ અવશ્ય સારે છે. એનો મતલબ એવો નથી કે તમારે મિત્રો ન રાખવા, પણ આ જે પુસ્તક છે તેની સાથે પણ આપે મિત્રતા કેળવવી પડશે. જો સારું સારું વાંચીશું નહીં તો વિચારીશું ક્યાંથી, જો વિચારીશું નહીં તો અમલમાં ક્યાંથી મૂકીશું. દર્શક મિત્રો, એક લેખક જ્યારે પુસ્તક લખે છે ને ત્યારે 10 પાનાનું વિચારે ત્યારે 1 પાનું લખે. એટલે કુલ મળીને એવું કહી શકાય કે વિચારોનો પાકો માલ એટલે કે પાકું અમૃત આપણને પ્રાપ્ત થાય છે, તો એનો લાભ આપણે અવશ્ય લેવો જોઈએ. સાથે સાથે આપણે જેને વિજ્ઞાન કહીએ છીએ, આ વિજ્ઞાનનો વિકાસ જે જોઈ રહ્યા છે, એ વિજ્ઞાનના વિકાસ પાછળ પણ ઉમદા વિચારોનો જ હાથ રહેલો છે. જે વ્યક્તિ ઉત્તમ વિચારે છે, ઉત્તમ વાંચન કરે છે, એ જ સારું સારું કર્તવ્ય કરી શકે છે, પોતે સારી વાતો અમલમાં મૂકી શકે છે. કારણ કે એના જ્ઞાનના સીમાડાઓ વિકસે છે, જ્ઞાન વધુ ને વધુ સમૃદ્ધ બનતું જાય છે. એટલે દર્શક મિત્રો, આપણે જો સારા પુસ્તકોના વાંચનની ટેવ પાડીશું તો આપણું જીવન પણ ખૂબ જ સમૃદ્ધ બનશે અને આપણે રાષ્ટ્રના વિકાસમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપી શકીશું. જી અમિતજી, આપ અહીંયા ઉપસ્થિત રહ્યા, તમામ પ્રશ્નોના જવાબ આપ્યા, એ બદલ આપનો ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આજે ગણેશ ચતુર્થી છે. આજે સમગ્ર દેશમાં જેટલા પણ દેવાલયો છે તેમાં ગણપતિ બાપ્પા મોરિયા, અધમણ લાડુ ચોરિયા આ પ્રકારના નાદથી વાતાવરણ ગુંજી ઉઠશે. આ ઉપરાંત સમગ્ર દેશમાં ઠેર ઠેર તમે જ્યાં જોશો ત્યાં સુંદર મજાની ગણેશજીની પ્રતિમાઓ જોવા મળશે. આ ઉપરાંત ગણેશજીને ખૂબ જ પ્રિય કહી શકાય એવા મોદકનો પ્રસાદ પણ લોકોને વહેંચવામાં આવશે. તો આ સાથે જ આજના દિવસમાં ગણેશજી તો વિઘ્નહર્તા કહેવાય છે, તેમના સ્મરણ માત્રથી વિઘ્ન દૂર થતા હોય છે. માટે આજે આપ સૌ ગણેશજીની ભક્તિ લીન થઈ જાઓ અને ગણેશજી આપની પર સતત એમની કૃપા વરસાવતા રહે એવી આશા સાથે હાલ હું રજા લઈશ. આવતીકાલે ફરી મળીશું આજ સમયે એક નવા વિષય સાથે. આપ જોવાનું ચૂકતા નહીં અમારો વિશેષ કાર્યક્રમ રાશિ ભવિષ્ય. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. જય